नमस्कार दर्शक मित्रों, कनेक्ट ગુજરાતના સીજી સ્પેશિયલ 7 ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે આવશે જનતાનો જનાદેશ. કાઉન્ટિંગ સેન્ટર ઉપર મતગણતરીની તૈયારીઓ પૂર્ણ. ગુજરાત એટીએસએ વડોદરામાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપી પાડ્યો. રૂપિયા 121 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાં 50 વર્ષ બાદ હત્યારો ઝડપાયો. વર્ષ 1973માં ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલાની કરી હતી હત્યા. રાજકોટમાં વ્યવસાયકારનો અનોખો વાહન પ્રેમ. પોતાના ઘરનું નામ સ્ક્રેપમાં ગયેલ ટ્રકના નંબર પરથી રાખી દીધું. હવે સમાચારો વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુરત ખાતે જે કાઉન્ટિંગ સેન્ટર છે, ત્યાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરત ખાતે આવતીકાલે જિલ્લાની વિધાનસભાની 2 તકોડીત 2 કોલેજોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે સ્ટ્રોંગરૂમ બહાર 3 લેયરની સિક્યુરિટી મૂકવામાં આવી છે. સ્ટ્રોંગરૂમના કેમ્પસમાં સ્થાનિક પોલીસ, ત્યારબાદ સ્ટ્રોંગરૂમ બિલ્ડિંગ બહાર એસઆરપી અને બિલ્ડિંગની અંદર બીએસએફના જવાનો ઈવીએમ મશીનની સુરક્ષા કરી રહ્યા છે. શહેરની SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 16 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 અને SVNIT ખાતે 6 વિધાનસભા બેઠકોની મતગણતરી યોજાશે. આ સાથે જ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 84, કતારગામ, ઉધના, માંગરોળ, બારડોલી, માંડવી, મહુવા અને કામરેજ વિધાનસભાની મતગણતરી થશે, જ્યારે SVNIT ખાતે લિંબાયત, મજૂરા, કરંજ અને પૂર્વ વરાજા વિધાનસભા બેઠકોની મતગણતરીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ અને બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે મતગણતરીને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, જ્યારે સુરતમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતની જો વાત કરવામાં આવે, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10 બેઠકોનું જે પરિણામ જાહેર થનાર છે, જ્યારે SVNIT ખાતે 16, આમ કુલ 16 જેટલી બેઠકોનું સુરત ખાતે જે છે એનું પરિણામ જાહેર થશે. એને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે SVNIT જો વાત કરવામાં આવે, મજૂરા, કરંજ, લિંબાયત, વરાછા ઉત્તર વિધાનસભા બેઠકની જે મતગણતરી જે છે એની થનાર છે. જ્યારે ગાંધી એન્જિનિયરિંગ કોલેજની જો વાત કરવામાં આવે, તેમાં 84, કતારગામ, માંગરોળ, બારડોલી, માંડવી, મહુવા, કામરેજ સહિત આમ કુલ 16 જેટલી બેઠકો છે એનું પરિણામ જાહેર થનાર છે. એને લઈને જે જ્યારે જે અલગ અલગ પક્ષના જે ઉમેદવારો છે જીતવાના દાવા કરી રહ્યા છે, પરંતુ આવતીકાલે જે મતગણતરી જે ઈવીએમ મશીનો છે, જ્યાં મતદાતાઓએ પોતાનું જે મત જે આપેલું છે એ જ્યારે પેટીઓ ખુલશે, એને પરિણામ બાદ જ કોણ જીતશે, કોણ હારશે એ નક્કી થશે. સુરતી પ્રશાંત ડ્યુરે, કનેક્ટ ગુજરાત. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022નો પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભા મતદાર વિભાગની ગત તારીખ 1 અને 5 ડિસેમ્બરે 2 અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જેની આવતીકાલે તારીખ 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ત્યારે મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ આ કામગીરીમાં ખલેલ ન પહોંચાડે તથા મતગણતરી સ્થળે ઉપલબ્ધ વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે રાજ્યભરમાં વહીવટીતંત્ર સહિત પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022નું પરિણામ જાહેર થનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 56થી વધુ સરકારી કર્મચારીઓ અને 900થી વધુ પોલીસ કર્મચારીઓની નજર હેઠળ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જે 2 પ્રથમ તબક્કો અને 2જો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. મતદાન ત્યારે આપણે KG પોલિટેકનિક કોલેજ ખાતે છે, જે આવતીકાલે જે ચૂંટણી પ્રક્રિયા થઈ હતી તેનું મતગણતરી થવા જઈ રહી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર મતદાન થયું હતું અને 63% જેટલું મતદાન થયું હતું, એટલે જોવા જઈએ તો 70%થી વધુ મતદાનની અપેક્ષા હતી, પરંતુ 63% જેટલું જ મતદાન થયું છે. ત્યારે તમે જોઈ શકો છો કે પોલિટેકનિક જે કોલેજ છે તે જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આવતીકાલે જે મતગણતરી થવા જઈ રહી છે તેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી થવાની છે, ત્યારે તમે જોઈ શકો છો કે આ જે
પોલિટેકનિક કોલેજ જે કેજે પોલિટેકનિક કોલેજ છે ત્યાં ત્રણ બંદોબસ્ત મૂકવામાં આવ્યા છે. પહેલો ગેટ, બીજો ગેટ અને ત્રીજા ગેટથી જ અંદર પ્રવેશ મળશે. આ મતગણતરી સમયે ચૂંટણી પંચના નેજા હેઠળ કુલ 14 ટેબલો પર કામગીરી થનાર છે. એક ટેબલ પર એક સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર, એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક ચૂંટણી અધિકારી હશે. એટલે કે કુલ 56 અધિકારીઓ મત ગણતરીમાં હાજર રહેવાના છે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો એક SP, 5 DYSP, 16 PI, 37 PSI, 572 પોલીસ સ્ટાફ, CPFની 4 પ્લાટૂન સહિત 288 હોમગાર્ડ જવાનો તૈનાત રહેવાના છે. જે વિધાનસભાની જે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે જે મતદારોની વાત કરીએ તો મતદારોમાં આ વખતે પણ નિરાશા જોવા મળી હતી. પ્રથમ તબક્કાનું જે ચૂંટણી થઈ હતી મતદાન થયું હતું તે 63% થયું હતું, જ્યારે બીજા તબક્કાનું જે મતદાન થયું હતું તેને 67% મતદાન થયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક જે વહીવટીતંત્ર દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી હતી પરંતુ લગ્નગાળો હોવાના કારણે જે મતદાન છે તેની પર અસર થઈ છે. ત્યારે આવનારા સમયમાં એટલે આવતીકાલે મતગણતરી થવાની છે. ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા પર દેશ નહીં પણ દુનિયાની નજર હોય છે, કારણ કે જે ગુજરાત છે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ્સ અહીંગાળી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, જેના કારણે જે આ ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે કોની સરકાર આવે છે તેની પર દેશભરની નજર હોય છે. અને સાથે સાથે જે વિદેશો છે વિદેશોમાં પણ આ જે ચૂંટણી પ્રક્રિયા હોય છે ગુજરાતની તેની પર નજર રાખતા હોય છે. ભરૂચ શહેરની KJ પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર મતગણતરીને લઈને કોલેજ રોડ ઉપર વાહનોની અવરજવર માટે તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે, જેમાં ABC ચોકડીથી શીતલ ચોકડી તરફ અથવા શીતલ ચોકડીથી ABC ચોકડી તરફ અવરજવર કરવા માટે લોકોએ નારાયણ કોમ્પ્લેક્સ થઈ ધર્મનગર ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારે આવતીકાલે વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન તમામ પક્ષના ટેકેદારો, સમર્થકો સહિત શહેરના નાગરિકોને સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 5 વિધાનસભાની સીટો બાબતનું કાઉન્ટિંગ આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. અહીંયા આપ જોઈ રહ્યા છો તેમ કે જે પોલિટેકનિકમાં તમામ પ્રકારની આજે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમારી કાઉન્ટિંગની ટીમોની રચના થઈ ચૂકી છે, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે, સાથે સાથે સંપૂર્ણ અહીંયાનું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ થઈ ચૂક્યું છે. સેન્ટ્રલ ફોર્સિસ તમામ ગાર્ડ કરી રહી છે, સામે આપણી સ્ટેટ ફોર્સિસ પણ અવેલેબલ છે અને એક સ્મૂથલી થઈ જાય કાઉન્ટિંગ એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ થઈ જાય છે. અહીંયાનું જે વેન્યુ છે એ આપણું એક યુઝ્યુઅલ વેન્યુ છે કે આજ સુધી લાંબા સમયથી ભરૂચમાં કાઉન્ટિંગને બધું અહીંયા જ થાય છે, એટલે મીડિયાથી લઈ એ કેન્ડિડેટ્સથી લઈને તમામ લોકો થોડા આ જગ્યાથી જાણકાર પણ છે. તો એ રીતે ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને આપણે સંપૂર્ણ રીતે વી આર રેડી ફોર કાઉન્ટિંગ. આપ જે આ બહારનો રસ્તો આમ જોઈ રહ્યા છો એ રસ્તા ઉપર ક્રાઉડિંગ ના થાય એટલે અમે જાહેરનામું કરીને બહારના રસ્તાને બંધ કરી રહ્યા છીએ, પણ અમે પાર્કિંગની વ્યવસ્થા અલગથી ત્યાં દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે અમે આપી રહ્યા છીએ. એ વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ટાઈંગ ધીસ અપ, એ પણ કરી રહ્યા છીએ. એટલે લોકોને કોઈ પણ જાતનું, એક તો જે લોકો અહીંયા નથી જ આવવાના એ લોકો માટેનો બહારના રસ્તાની વ્યવસ્થા થઈ જાય વૈકલ્પિક, અને જે આવે છે એ લોકોનું પાર્કિંગની વ્યવસ્થા થઈ જાય. ભરૂચ વિધાનસભાની વાત કરીએ તો 5 બેઠકોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે જે મતગણતરી છે જે પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે. હાલની જો વાત કરીએ તો જે 5 વિધાનસભા છે તેની અંદર રસાકસીની જો વાત કરીએ તો રસાકસીની અંદર વાઘરા વિધાનસભા, ઝઘડિયા વિધાનસભા અને સાથે સાથે જે જંબુસર વિધાનસભા છે તેની પર લોકોની મીટ રાખવામાં આવી છે. ભાજપની વાત કરીએ તો ભાજપે 5 વિધાનસભાઓમાં કમર કસીને કાર્યકરો સાથે જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવ્યું હતું. જ્યારે વાઘરા વિધાનસભાની વાત કરીએ તો વાઘરા વિધાનસભાની અંદર સ્વર્ગીય અહેમદભાઈ પટેલની જે સુપુત્રી હતી અને પુત્ર હતા તેમણે પણ કમર કસી હતી અને વાઘરા વિધાનસભાનો સૌથી વધારે લોકસંપર્ક કરવામાં આવ્યો હતો, સભાઓ કરવામાં આવી હતી, લોકોને રીઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એ રીઝાવવાનો જે પ્રયાસ છે તે કેટલું સક્સેસ થાય છે તે તો આવતીકાલે જ ખબર પડશે. પરંતુ હાલની અંદર જે પ્રથમ અને બીજા તબક્કાનું જે
ચૂંટણી પ્રક્રિયા હતી તે હાથ ધરવામાં આવી હતી અને જે પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવતીકાલે મતગણતરી થવાની છે। ભરૂચ વિધાનસભાની વાત કરીએ તો જે જગ્યાએ કેજે પોલિટેકનિક કોલેજ છે તે જગ્યાએ જે મતગણતરી થવાની છે। તો રોડની વાત કરીએ તો એબીસી સર્કલથી જે કોલેજવાળો રોડ આવે છે તે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે જે અહીંગાળી ટેકેદારો હશે ઉમેદવારો સાથે ટેકેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે એ રોડ પર। એના કારણે જો કોઈ અનિચ્છીય બનાવ ન બને તેના કારણે જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝનમાં જો એબીસી સર્કલથી આપ અંકલેશ્વર જવા ઈચ્છતા હોય તો જે કેજે પોલિટેકનિક પહેલાં જે નારાયણ કોમ્પ્લેક્સ આવે છે ત્યાંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે ધર્મનગર ટાઉનશીપ થઈને ધર્મનગરથી નીકળીને ડાયરેક્ટ તમને શીતલ સર્કલ સુધી પહોંચાડશે। એવી રીતના જ જો અંકલેશ્વરથી તમારે ભરૂચમાં પ્રવેશ કરવું હશે, એબીસી સર્કલથી પ્રવેશ કરવું એબીસી સર્કલ સુધી જવું હશે તો પણ આ ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે। આવનારી જે કાલે જે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેનું જે તમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોઈ શકો છો। કાલના દિવસે લોકોને મતદારોએ કોને મત આપ્યા છે, કોને પોતાનો વધારે પ્રેમ આપ્યો છે તે જોવા મળશે, પરંતુ હાલમાં જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે। રાકેશ ચોમાલ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત, ભરૂચ। વડોદરાના સિંગરોથમાં ઝડપાયેલા ડ્રગ્સની ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત બીજી વખત ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ફેક્ટરીમાં તૈયાર થયેલું ડ્રગ્સ દુબઈ પહોંચે તે પહેલા ઝડપી લેવામાં આવ્યું હતું। પોલીસે 121.40 કરોડનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ અને 100 કિલો રો મટીરિયલ કબજે કર્યું છે। વડોદરા જિલ્લાના સિંગરોડમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં ફરી એક વખત ડ્રગ્સનો તૈયાર જથ્થો ઝડપાયો છે। અગાઉ ઝડપાયેલા આરોપી શૈલેષ કંટ્રાડિયાના ઘરે તપાસ કરતા 121.40 કરોડની કિંમતનો 24.280 કિલો જથ્થો કબજે કર્યો છે, જે જથ્થો આ ગુનામાં ફરાર આરોપી મારફતે દુબઈ મોકલવાના હોવાનો ખુલાસો થયો છે। આ અગાઉ ભરત ચાવડા પાસેથી 1.770 કિલો કે જેની કિંમત 8.85 કરોડ થાય તે કબજે કરવામાં આવ્યું હતું, એટલે કે એક અઠવાડિયામાં બે મોટા ડ્રગ્સના જથ્થા ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ગઈકાલે એટીએસે કરેલી રેડમાં તૈયાર ડ્રગ્સની સાથે 100 કિલો જેટલું કેમિકલ પણ કબજે કર્યું છે, જે કેમિકલની કિંમત પણ કરોડોમાં થાય છે। આ સાથે ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ કબજે કરી છે। ડ્રગ્સ કેસમાં વડોદરા, મુંબઈ અને નડિયાદમાં દુબઈનું નેટવર્ક ખુલ્યું છે, સાથે દુબઈથી કેટલાક રૂપિયા હવાલા મારફતે આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ડ્રગ્સ ફેક્ટરી મળ્યા બાદ એટીએસે કુલ 6 આરોપીઓને ઝડપી લીધા છે। તેમની પૂછપરછ દરમિયાન એમડી ડ્રગ્સ ફેક્ટરી ચલાવવામાં મુખ્ય આરોપી સૌમિલ પાઠક જ છે અને સાથે જ મુંબઈ અને દુબઈના ડ્રગ્સ ડીલરોની સંડોવણી સામે આવી છે। એક સપ્તાહ પહેલા બરોડા રૂરલમાં સિંગરોડ ગામની સીમમાં એટીએસ દ્વારા રેડ કરવામાં આવેલી અને એ સફળ રેડના અંતે 60 કિલો ઉપરાંત મેપિડોન અને 80 કિલો જેટલું લિક્વિડ મેપિડોન મળી આવેલું। એ આરોપીઓની વધુ તપાસ કરતા અને આરોપીઓના રિમાન્ડ માગતા રિમાન્ડ દરમિયાનમાં ભરત ચાવડા પાસેથી 1.77 કિલો તારીખ 3/12 રોજ અને ગઈ રાત્રે 6/12 રોજ શૈલેષ કટારિયાના ઘરેથી 24.280 કિલોગ્રામ જેટલું મેપિડોન કબજે કરવામાં આવેલ છે। આ જથ્થાની અંદર આ કેસના મુખ્ય આરોપી સૌમિલે શૈલેષ કટારિયાના ઘરે રાખેલ હતું અને આ જથ્થો મુંબઈ દ્વારા દુબઈ મોકલવામાં આવ્યો હતો। એક આ જ કેસનો વોન્ટેડ આરોપી છે, એ આ માલને રિસીવ કરવાનો હતો। અત્યારે આરોપી રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ ચાલુ છે। જે વધુ રિમાન્ડ માગીશું, ફર્ધર રિમાન્ડ આવતીકાલે માગવામાં આવશે અને એ દરમિયાન જે તપાસમાં હશે તે આપણે જણાવવામાં આવશે। આ કેસની અંદર સંડોવાયેલા કોઈ પણ માણસને છોડવામાં નહીં આવે અને એક મોટું રેકેટ જે છે એ રેકેટનો પર્દાફાશ અહીંયા હતો, મુંબઈ અને ગુજરાત અને નડિયાદ। આરોપીઓ હતા એ પહેલા એ જ કોમ્પ્લેક્સમાં કામ કરતા હતા, પરંતુ એ જાહેર જગ્યા હતી અને એ પોતાની ગુપ્તતા જળવાઈ રહે એટલા માટે થઈ અને સિંગરોડ લઈ ગયેલા। સલીમ ડોલા હાલ વોન્ટેડ છે અને અગાઉ એનડીપીએસના કેસોમાં મુંબઈ અમદાવાદ શહેરના સરદારનગરમાં વર્ષ 1973માં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યાનો આરોપી 50 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે। વર્ષ 1973માં લૂંટ વિથ મર્ડર કેસ દાખલ થયો હતો, જેમાં સેજપુર વિસ્તારમાં મણીબેન નામના વૃદ્ધ બહેન રહેતા હતા, તેમના બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો।
જે તે વખતે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરમાંથી દુર્ગંધ આવે છે. મકાન ખોલીને જોતા આ વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. આરોપી મહારાષ્ટ્રના એક ગામમાં મળી આવતા મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસને જાણ કરી હતી. સીતારામ નામના આરોપીએ એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. આ દરમિયાન વૃદ્ધ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં વૃદ્ધ મણિબહેનનું મોત નિપજ્યું હતું. આ ઘટના 1973માં બની હતી અને હવે ઘટનાના લગભગ 50 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે. તે સમયે 26 વર્ષીય આરોપી સીતારામ 70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે ઘટનાના 50 વર્ષ બાદ આરોપી 73 વર્ષની ઉંમરે પોલીસના સગંજામાં આવ્યો છે. આમ પોલીસ કોઈ ગુનેગારને છોડતી નથી, ગમે ત્યારે ગમે ત્યાંથી શોધી કાઢે છે. તે વાત આ કિસ્સામાં સાબિત થતી જોવા મળી રહી છે. જેમાં સેજપુર વિસ્તારમાં એક ઉંમરના 70 વર્ષની આસપાસના મણિબહેન કરીને જે બહેન રહેતા હતા એમનું બંધ ઘરમાં મૃતદેહ મળી આવેલો હતો. જે તે સમયે આજુબાજુવાળાએ પોલીસને જાણ કરેલ હતી કે ઘરમાંથી દુર્ગંધ આવે છે. મકાન ખોલી અને બંધ હતું, મકાન ખોલીને જોતા આ વૃદ્ધાનો મૃતદેહ મળેલ હતો, જે સંદર્ભે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. 1973માં ગુનો દાખલ થયા પછી ફરિયાદી પણ પોલીસ તરફે છે. તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે જે વૃદ્ધ મરણ ગયા છે એના ઉપરના માળે 3 જણા ભાડવા રહેતા હતા, જેમાંના એક જે અત્યારે આરોપી છે સીતારામ ગાંધી કરીને એ પણ ત્યાં રહેતા હતા. 3 જણામાંથી આ જે સીતારામ આરોપી છે એમની નાની મોટી ચોરી કરવાની ટેવવાળા હતા અને વાસણો પણ ચોરી કરવા કરી જતા હતા. એક પ્રકારની ભૂતકાળમાં પણ ત્યાં ઘટનાઓ બની હતી જે તપાસ દરમિયાન પણ બહાર આવ્યું હતું. આ સીતારામ જે આરોપી છે એમણે બંધ આ મકાનમાં વૃદ્ધા એકલા રહેતા હતા, ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો. ઝપાઝપી થઈ મારામારી થઈ, ઉંમરલાયક હોવાના કારણે ઝપાઝપી દરમિયાન મણિબહેનનું મૃત્યુ થયું હતું અને જે આરોપી છે એ મકાન બંધ કરીને ભાગી ગયેલો હતો. જે મૂળ મહારાષ્ટ્રનું હતું અને આટલા વર્ષોથી રખડતું ભગડતું જીવન બાર અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ જગ્યાએ જીવતો હતો. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગુજરાત સરકાર ડીજી સાહેબ તરફથી જે ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને ચૂંટણી સંદર્ભની આપણી જે કામગીરી હોય છે કે જેમાં નાસ્તા પડતા આરોપીને પણ પકડવાના હોય છે, વધારે વધારે અટકાયતી પગલાં લેવાના હોય છે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું હોય છે, જે કામગીરીના સંદર્ભમાં અલગ અલગ ટીમો ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ બનાવેલી હતી અને લોકલ પોલીસ તરીકે અમારી ટીમો પણ કાર્યરત હતી. જે સંદર્ભે અમને મહારાષ્ટ્રમાં જે રાજવી ગામ છે અને રાજની ગામ છે અને પાથરણી તાલુકો છે ત્યાંના ગામે ત્યાં મુકામે આ વ્યક્તિ આરોપી જઈ રહ્યો છે એવો સમાચાર મળ્યો. મહારાષ્ટ્ર પોલીસની ખૂબ મોટી આમાં સહકાર આપણને મળેલો છે ગુજરાત પોલીસને. બંનેના સહકારથી આપણે આરોપીને આશરે 49 વર્ષ થકી જે શોધતા હતા નાસ્તો પડતો આરોપી હતો અને શોધી કાઢવામાં ગુજરાત પોલીસને અને અમદાવાદ પોલીસે સફળતા મળી છે, જે સંદર્ભે ગઈકાલે આપણે આરોપીને અટક પણ કરેલી છે. રાજકોટના વ્યવસાયકારનો તેમની જૂની ટ્રક સાથેનો અનન્ય પ્રેમ જોવા મળ્યો છે. સરકારની નવી પોલિસી મુજબ તેમણે તેમની ટ્રક સ્ક્રેપમાં આપી હતી, પરંતુ યાદગીરી માટે તેમણે પોતાના ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખી દીધું છે. એક વર્ષ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ માટે મોકલવાના હતા. સ્ક્રેપ પોલિસી અંતર્ગત રાજકોટના રાજેશભાઈ મૈયડે પોતાની 35 વર્ષ જૂની ટ્રક RTOમાં જમા કરાવી હતી, પરંતુ ટ્રક સાથે તેમની માયા જોડાયેલી હતી એટલે ટ્રકને જમા કરાવ્યા બાદ જે રીતે લોકો પોતાના સંતાનોના નામથી ઘરનું નામ રાખે છે એ જ રીતે રાજેશભાઈએ પોતાના ટ્રકના નંબર પરથી પોતાના ઘરનું નામ GQY 4618 રાખી દીધું છે. આ અંગે રાજેશભાઈ મૈયડે મીડિયાને જણાવ્યું હતું કે મારી પાસે 1988નું મોડેલ હતું. આ ગાડી 35 વર્ષ જૂની થઈ ગઈ હતી એટલે સરકારી નિયમ પ્રમાણે જે 15 વર્ષ પછી જમા કરાવી અને સરકારે પણ નિયમ બનાવ્યો છે કે 15 વર્ષ પછી ગાડી જમા કરાવે તો તેને GST જે લાગુ પડે છે એમાંથી 2,50,000 રૂપિયા તેમને મળે. મારા ઘરનું નામ વૃંદાવન હતું પણ હવે મેં એનું નામ GQY 4618 કારણ કે ઘણા ભગવાનના નામ રાખે છે, ઘણા છોકરાના નામ રાખે છે, પરંતુ મેં મકાનની ઉપર GQY 4618 જેનો મને વિચાર આવ્યો. મેં આ ગાડી થકી 35 વર્ષ સુધી વ્યવસાય કર્યો છે જેનાથી મેં ઘણી પ્રગતિ કરી છે. આ ગાડીએ ક્યારેય અમને હેરાન નથી કર્યા. ગાડી નથી રહી અમારી પાસે એનું અમને દુઃખ છે, પરંતુ સરકારના નિયમને ફોલો કરીને આ બધું કર્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. મારે 1988 મોડલ હતું, 35 વર્ષ જૂના
ગાડી થઈ ગઈ એટલે મેં વિચાર્યું કે સરકારના નિયમ પ્રમાણે જે 15 વર્ષ પછી જમા કરવી, ને સરકારે પણ એવો નિયમ પાડ્યો હતો 15 વર્ષ પછીની ગાડીઓ જમા કરે તો એની અંદરથી જે GST લાગુ પડે એમાંથી 2.5 લાખ રૂપિયા તમને મળે. એટલે એવો વિચાર કર્યો મેં કે હવે આપણે આ સમયની અંદર આ ગાડી બહુ જૂની થઈ ગઈ છે, ટ્રાફિકમાં અચરરૂપ થાય અને જૂની ગાડી પ્રદૂષણ વધારે કરે એટલે માણસોના સ્વાસ્થ્યમાં પણ થોડીક તકલીફ પડે, એટલે આપણે એ વિચારીને મેં RTOની અંદર જમા કર્યું. પણ હવે આ સરકારની મારી એક એટલું નમ્ર વિનંતી છે કે આ 15 વર્ષ પછી કોઈ જૂની ગાડી જમા કરે જેના નિયમ પ્રમાણે 2.5 લાખ રૂપિયા કે જે GST માં જે બાદ હોય એ આપવા માંડે, તો જે જૂના માણસો જે જૂની ગાડીઓ છે એ લોકો પોતાની મેળે જ પોતે જમા કરવા જાય. અને માણસોને પણ મારી એવી અપીલ છે કે 15 વર્ષ પછીની જે ગાડી હોય એ જેમ બને એમ જમા કરે RTOની અંદર, તો એનું સર્ટી મળે છે અને પોતાનું નામ પોતાની પાસે જ રહે. બીજાને ગાડી વેચી તો આપણું નામ બીજા પાસે વયું જાય, પણ આ ગાડી આપણે જમા RTOમાં કરી એટલે આપણું નામ આપણી પાસે જ રહ્યું. એટલે મેં બધે એવો વિચાર કર્યો, મકાન ઉપર નામ લખ્યું, વૃંદાવન હતું, અત્યારે કર્યું છે GQY 4618, કારણ કે બધા ભગવાનના નામ રાખે, કોઈ છોકરાના નામ રાખે, કોઈ બીજા નામ રાખે, પણ આપણે મકાનની ઉપર જ GQY 4618 નામ રાખવું, આવો મને વિચાર આવ્યો. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આપણા જવાનો દેશ સેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પવિત્ર માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થવા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શો તેમજ ભદ્ર સંસ્કારોનું રક્ષણ કરવા તથા આપણે દરેક ક્ષેત્રે વિજયી બનાવી આપણું મસ્તક ઉન્નત રાખવા, પોતે બધા દુઃખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે, તેમજ દેશની આંતરિક અવ્યવસ્થા અને કુદરતી પ્રકોપો સામે પણ નાગરિકોના રક્ષણ કાજે અડીખમ ઊભા રહી સેવા આપે છે. તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા, તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા સશસ્ત્ર સેના ધ્વજ દિન આપણને એક અનેરો અવસર પૂરો પાડે છે. ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદીપ જયસ્વાલ નિવૃત્તની સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરી હતી. આજે 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસની હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજના તબક્કે જે હું બધાને અપીલ કરું છું કે યથાશક્તિ જે છે ફ્લેગ ફંડમાં યોગદાન પોતાનું આપે. મેં મારા યોગદાનથી સ્ટાર્ટ કર્યું છે. આ જે યોગદાન છે એ એક્સ આર્મી મેન અને વિડોઝ વેલફેરના વેલફેર માટે બધું યુઝમાં આવશે. તો આ એક પવિત્ર કાર્ય છે અને આમાં આપ સૌ સાથે જોડાઓ અને આપણે વધુમાં વધુ જે છે યોગદાન આપીએ અને આપણી સેનાને સશક્ત બનાવીએ. તાપી જિલ્લા SOG પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ કાળી કાકર ડુંગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક શિકારી ટોળકી પશુ પક્ષીઓના શિકારને અંજામ આપવાના કાવતરાને ઘડી રહી હતી. ત્યારે આરક્ષિત જંગલ વિસ્તારમાંથી બાતમીના આધારે વન્ય પ્રાણીના શિકાર કરવા માટે નીકળેલી ટોળકીને SOG પોલીસે ઝડપી લીધી હતી, જેમાં પોલીસે વિજય કોંકણી, રાકેશ કોંકણી અને સચિન કોંકણી મળી કુલ 3 આરોપીને દેશી હાર્ટ બનાવટની સિંગલ બેરલ બંદૂક સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરક્ષિત જંગલમાં પ્રાણીઓના શિકાર કરવા તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે થઈ અને ઈસમોની બાતમી આધારે પૂછપરછ કરતાં તેઓ પાસેથી ગેરકાયદેસર સિંગલ બેરલની બંદૂક મળી આવેલ છે. જે 3 આરોપીઓ વિજયભાઈ મોહનભાઈ કોંકણી, રાકેશભાઈ મોહનભાઈ કોંકણી અને સચિનભાઈ શંકરભાઈ કોંકણી, ત્રણેય કરંજખેડ વિસ્તારના આરોપીઓ છે અને આ આરોપીઓની હાલ SOG શાખા દ્વારા તેઓની ગુનો દાખલ કરી પૂછપરછ ચાલુ. આ લોકોની MO દરમિયાન જંગલના આરક્ષિત વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરવા, તેઓના અંગનો વેપાર કરવો તેમજ લાકડાની ચોરી
કરવી એ અંગેની એમઓ હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં દર વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાના સાયણ પંથકમાં શેરડી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાતમાં 400,000 એકરમાં શેરડીનો પાક લેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેની પાછળ વધુ પડતા ખાતર, જંતુનાશક દવાઓ, વાતાવરણ અને દર 2 વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું મુખ્ય કારણ છે. સાયણ પંથકમાં મુખ્ય શેરડીનો પાક છે. પહેલા ઓક્ટોબર મહિનામાં વરસાદ બંધ થતો હતો અને ઓક્ટોબર મહિનામાં પીલાણ સિઝનની શરૂઆત થતી હતી. ઋતુઓ સમયસર બદલાઈ જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુઓ પાછળ જઈ રહી છે. સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે. જે રીતે ઉદ્યોગો વિકસિત થયા છે, જેને લઈ પર્યાવરણ પર સીધી અસર થઈ છે, તેમજ શેરડીનું ઉત્પાદન લીધા પછી જમીન તપવી જોઈએ અને છાણિયા ખાતરનો ઉપયોગ વધુ થવો જોઈએ, જેથી જમીનની ફળદ્રુપતા ટકી રહે, પરંતુ હાલ આવું નથી થતું. આ તમામ ઉત્પાદન ઘટાડા પાછળના મુખ્ય કારણો છે. જે રીતના આપ જાણો છો તે પ્રમાણે શેરડી એક મુખ્ય પાક આ વિસ્તારનો છે. એમાં જે પાકનું ઉત્પાદન ઘટી રહેલું છે એનું મુખ્ય કારણ આપણે પાક ફેરબદલી નથી થતી એનો, કે શેરડીનો પાક બનાવ્યા પછી એ જમીન ટપવી જોઈએ અને એમાં છાણિયું ખાતર અને બાયોકમ્પોઝનો ઉપયોગ થાય તો જમીનની જે કંઈ બી ફળદ્રુપતા છે એ ટકી રહે. અને બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા 30 વર્ષથી આ સુગર ફેક્ટરી ચાલી રહેલી છે. પહેલાં એવું થતું હતું કે ભાઈ ઓક્ટોબર મહિનો ચાલુ થાય એટલે વરસાદ બંધ થતો અને ઓક્ટોબરમાં પીલાણ સિઝન ચાલુ થતી હતી એટલે વરસાદ સમય અનુસાર પડતો હતો અને ઠંડી સમય અનુસાર થતી હતી, ઉનાળો સમય અનુસાર થતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ પણ પાછળ જાય છે, ઠંડી પણ પાછળ જાય છે ને ઉનાળો પણ પાછળ જાય છે. એનું મુખ્ય અને મુખ્ય કારણ છે કે વાતાવરણમાં ક્લાઇમેટ ચેન્જ, એટલે જે રીતના ઉદ્યોગો વિકસિત થયા છે એને હિસાબે પર્યાવરણ પર જે અસર થાય છે એની આ મુખ્ય અસર છે. હા, એ એકર દીઠ શેરડીમાં ઘટાડો નોંધાય છે. એનું જે મેં તમને કારણ કીધું તે જ પ્રમાણે કે કોઈ વખત આ વર્ષે વરસાદ વધુ થયો તો અમારી ગણતરી એવી હતી કે શેરડીનો પાક સારો રહેશે, પણ વરસાદ વધુ થવાથી શેરડીનો પાક ઓછો ઉતરો, કોઈ વખત એવું થાય કે બીજે વર્ષે વધારે પણ ઉત્પાદન થાય. એટલે એવું કંઈ જરૂરી નથી કે ભાઈ ખેતીની ફળદ્રુપતા કે એમાં ફેરફાર થવાના હિસાબે આ ઉતારો ઓછો થાય. કોઈ વખત મેઇન ક્લાઇમેટ ચેન્જ જ છે. જો કે તમામ કારણોની સીધી અસર શેરડીના ઉત્પાદન પર થઈ રહી છે અને દર વર્ષે શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, જેને લઈ શેરડી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. શેરડીના ઘટી રહેલા ઉત્પાદનને લઈને 31,000 જેટલા સભાસદો ધરાવતી કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે કામરેજ પંથકમાં આ વર્ષે 18,000 એકર લામ અને શેરડીનું રોપાણ થયું છે. આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં એકર દીઠ 5-6 ટનનો ઘટાડો થયો છે, જેનું કારણ છે ખેડૂતો વર્ષોથી એકનો એક પાક બનાવે છે અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરે છે, જેને લઈને જમીન કડક થઈ ગઈ છે અને પાકના મૂળિયા ઊંડે સુધી જતા નથી. જો કે આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે, તેમજ અહીં ભૂંડનો પણ ત્રાસ બહુ છે, ત્યારે ખેડૂતો પાકની ફેરબદલી કરે તેમજ પ્રાકૃતિક ખેતી કરે તે માટે કામરેજ સુગર દ્વારા અવારનવાર સેમિનારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મારી કામરેજ સુગરનો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો કામરેજ, ઓલપાડ, મંગરોલ, માંડવી અને થોડો 84 તાલુકાના ભાગો ગામો આવે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે લગભગ પર એકર 6 ટનનું ઉત્પાદન આજની તારીખે ઓછું છે. એના પાછળના કારણોનો તો વિસ્તારથી વાત કરીએ આપણે તો, એક તો વર્ષોથી આ ખેડૂતો એક જ જમીનમાં એકને એક પાક બનાવે છે, એટલે જે ક્રોપ પેટર્ન હોવી જોઈએ પાકની ફેરબદલી તે થતી નથી. બીજું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને જમીન એટલી કઠણ થઈ ગઈ છે, કડક થઈ ગઈ કે એના મૂળિયા જે જમીનના ઊંડે સુધી જવા જોઈએ એ જતા નથી. અને ત્રીજું પાણીનો અતિશય ઉપયોગ અને આ વર્ષે
ઉત્પાદન ઘટવાનું મોટું કારણ તો વરસાદની જે પેટર્ન રહીને વરસાદ જે અતિશય રહ્યો દક્ષિણ ગુજરાતમાં એને લઈને પણ ઉત્પાદન ઓછું આવ્યું છે. ખેડૂતોને અમે વારંવાર બધા સેમિનારો કરીને પ્રાકૃતિક ખેતી તરફ જવામાં, ક્રોપ ચેન્જ કરવામાં, લીલો પડવાશનો મહત્તમ ઉપયોગ કરવામાં એ બાબતે પણ અમે જાગૃત કરીએ છીએ. અને હાલમાં દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ જોઉં તો અમારા વિસ્તારમાં જે ડુક્કર એટલે કે ભૂનનો જે ત્રાસ છે એ પણ એક અગત્યનો ભાગ ભજવે છે આ પાકમાં, કે ભૂન અમારા પાકને ખૂબ નુકસાન કરે છે. એની સરકારમાં વારંવાર રજૂઆત થઈ છે પણ હજુ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી. મારો આ વર્ષે ટોટલી 18,000 એકરમાં લામ અને રોપાણનો પાક થઈને 18,000 એકર હતું. સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ બહુ જ લાજવાબ અને એકદમ ટેસ્ટફુલ હોય છે ઉબાડિયું. અમે સ્પેશિયલ અમદાવાદથી અહીંયા ખાવા માટે આવીએ છીએ, સ્પેશિયલ ખાવા માટે આવીએ છીએ. આની સ્પેશિયાલિટી છે અને હંમેશા આ ડિસેમ્બરની સિઝનમાં અહીંયા ઉબાડિયું ખાવા આવવું જ જોઈએ. આના જેવો સ્વાદ તમને આ એરિયામાં બીજે ક્યાંય નહીં મળવાનો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઈવે પર અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે. હવે પોંકના સ્ટોલની સાથે ઉબાડિયાનું પણ વેચાણ શરૂ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શિયાળામાં ઉબાડિયાના સ્ટોલ જોવા મળે છે. તેનો સ્વાદ હવે અંકલેશ્વર સુધી પહોંચ્યો છે. વડોદરા અમદાવાદથી લઈ ભરૂચ જિલ્લાવાસીઓ વિશેષ વ્યંજનની મજા માણવા પહોંચી રહ્યા છે. શાકભાજીમાંથી બનતા ઉબાડિયામાં આયુર્વેદિક ઔષધિ મસાલા અને એને જે માટીના માટલામાં બનાવવાની રેસીપી તેને અલગ તારવે છે. તેની સાથે રહેલી વિવિધ ચટણી તેના સ્વાદમાં વધારો કરે છે, જેને લઈ સ્વાદપ્રિય લોકોની તે પહેલી પસંદ બની રહ્યું છે. જૂના ભરૂચના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગુજરાતી પંચાંગ અનુસાર માગસર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે આ તિથિ તારીખ 7 ડિસેમ્બર બુધવારના રોજ હોવાથી દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માન્યતા અનુસાર માગસર સુદ પૂનમનો દિવસ હતો, જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અંશુયાન ત્યાં અવતરણ કર્યું હતું અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે તો તેઓ તેમને ચોક્કસપણે મદદ કરે છે. એવી પણ માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે, તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધામધૂમથી કરવામાં આવે છે. તેમને ગુરુના રૂપમાં પૂજવામાં આવે છે. દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્ભવ થયો. દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિરે પ્રભાત ફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભો પણ લીધો હતો. શ્રી દત્તોપાસક પરિવાર નવાડેરા ભરૂચ દ્વારા આજરોજ દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિર નવાડેરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સવારે 5:30 કલાકે પ્રભાત ફેરી, 6 વાગ્યા મંગળા આરતી, 8:30 વાગે દિવ્ય સંગીતમય પાદુકા પૂજન, 12:15 વાગે દત્ત જન્મોત્સવ, 1:30 વાગે મહાપ્રસાદી અને રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન દત્ત ભાવનીના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. તો આ અત્યાર સુધીના કનેક્ટ ગુજરાત સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.